नमस्कार मित्रों, आपणे दाखलो त्रीजो जोईशुं। एमां आप्युं छे कि बहिर्मुख चतुष्कोणना खूणाना मापनो सरवाळो केटलो थाय। चतुष्कोणनी वात छे, 360 अंतर्मुख होय तो पण 360 ज थाय। तो एनी साबिती आपणे जोईए अहींया। जो बहिर्मुख होय एटले मतलब के आ चतुष्कोण छे ए बहिर्मुख छे, एटले आ बधा खूणानो सरवाळो जो करवामां आवे तो 360 डिग्री थाय। पण अंतर्मुख होय तो आ रीतनों दौरू आपणे। थई गयुं? चार चार खूणा, आ एक खूणो, आ बीजो खूणो, आ त्रीजो, आ चोथो, बराबर छे? चार बाजु ज छे, एने आपणे चतुष्कोण कहेशुं। आनी अंदर मारे तमने शीखवुं छे। तो अहींया आ एक त्रिकोण बन्यो, आनुं नाम आपुं ए बी सी अने डी, बराबर चतुष्कोण छे। खूणो ए वत्ता खूणो बी ने वत्ता खूणो सी। खूणो ए, खूणो बी अने खूणो डी आ त्रणेयनो सरवाळो करो तो केटलो थाय? 180, कारण के त्रिकोणना त्रणेय खूणानो सरवाळो 180 थाय। पछी आ बीजो त्रिकोण बन्यो, खूणो बी, खूणो सी अने खूणो डी, एनो पण केटलो थाय? 180। हवे चारे खूणानो सरवाळो करो, खूणो ए, ખૂણો બી, ખૂણો સી, ખૂણો ડી, એ અહીંથી લીધું આપણે। અહીંયા તમે આમ જુઓ તો આટલા એટલા ખૂણાઓને નવા નામ આપી શકો, અહીંયા પણ આ ખૂણાનું નવું નામ આપી શકો તમે। તો અહીંયા આ જે ત્રણ ખૂણાઓ છે, ખૂણો બી એટલે અહીં નવું નામ આપણે એને આપવું જોઈએ। આ બાજુનો બી છે એટલે આને બી વન કહેશું, બી વન। આ જે છે સી તો સી જ રહેશે, ડી છે એમાં અહીંયા શું બનશે? ડી વન। તો અહીંયા આપણે ખૂણો એ બી અને આપણે બી ટુ કેવું તો કહી શકીએ, કારણ કે આને બેમાં સેમ આવે છે એટલે, અને ડીમાં ડી ટુ કહીએ। તો આ બધાનો સરવાળો કરીએ તો એ બી ટુ, ડી ટુ, સી, પછી બી વન અને ડી વન। તો 1 2 3 4 5 6 ખૂણાનો સરવાળો કરો તો આપણી પાસે કેટલા મળ્યા? 180 વત્તા 180। આ બાજુ 180 180, બધા ખૂણાનો સરવાળો કરવાનો, 360। પણ આમ જોવો તો આ ચારે તો એ જ થાય ને, ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી, અંતે તો આ ચારે એ જ ખૂણા છે, એનો સરવાળો પણ કેટલો થાય? 360। એટલે બહિર્મુખ માટે પણ આ જ વસ્તુ બને છે એ તમે તરત કહી શકો છો। હવે જોઈએ આપણે અહીંયા વ્યાપક રીતે કોઈ ચતુષ્કોણ હોય તેના ખૂણાનો માપ કેટલા કેટલા થાય। જો ત્રિકોણ હોય તો ત્રણે ખૂણાનો માપનો સરવાળો 100, ચતુષ્કોણ હોય તો આપણે કીધું 360। તો એનું સૂત્ર છે, ત્યાં કેટલા ખૂણા છે તમારી પાસે? તો કે ચાર ખૂણા છે, એમાંથી બે બાદ કરો 180 વડે ગુણો, ચારમાંથી બે બાદ કરો એટલે કેટલા આવે? બે, બે ગુણ્યા 180 એટલે કેટલા થાય? 360। હવે પંચકોણ હોય તો કેટલા ખૂણા થાય? તો કે પાંચ ખૂણા થાય। સૂત્રની અંદર કિંમત મૂકો, એનની જગ્યાએ પાંચ મૂકો, એમાંથી બે બાદ કરો ને એને 180 વડે ગુણો એટલે પાંચમાંથી બે જાય એટલે કેટલા થાય? ત્રણ, ત્રણ ગુણ્યા 180, 18 3 54, 540 ખૂણાનો સરવાળો થાય। ષટકોણ હોય તો શું લખવાનું? છ, તો શું કરવાનું? 6 - 2 - 180 એટલે 6 માંથી 2 જાય તો કેટલા થાય? 4, 4 - 180, 18 6 72, 720। 7 હોય તો શું કરવાનું? 7 - 2 - 180, 7 માંથી 2 બાદ કરો એટલે કેટલા થાય? 5, 5 એટલે 18 5 90 એટલે કેટલા થાય? 900। 8 હોય તો શું કરવાનું? 8 - 2 - 180। વ્યાપક એન માટે શું કરવાનું? તો આપણે ખબર છે કે એન માઇનસ આપણે કહીએ 2, કોઈ પણ તમે લ્યો એન ખૂણા માટે એનું આ વ્યાપક સ્વરૂપ છે, કોઈ પણ લઈ શકો જ્યાં આપણે વ્યાપક સ્વરૂપ લખ્યું એન ખૂણા માટે। 10 હોય તો તમારે શું કરવાનું? 10 - 2 - 180 એટલે કે 8 - 180। આ બે ગણતરી તમે કરજો,
तो व्यापक सूत्र तुम कोई पण कही देवामां आवे तो तमारे सूत्र याद रखवानुं जेटला आप्या अष्टकोण आप्या तो आठ मांथी बे बाद करीने 180 वडे गुणो एटलो ज एक खूणानो सरवाळो थतो होय अने आ तमे सरस रीते गणी शको छो।